તો આગળ આપણે શબ્દાર્થ જોશું. તો તૃષ્ણા, તો કે લાલસા, ઈચ્છા. ત્યાગવું, તો ત્યજી દેવું. જીવા, તો જીભ, અહીં વાણીનો અર્થ થાય. મોહ, તો અશક્તિ. માયા, તો કે મમતા, સ્નેહ. વ્યાપે નહીં, તો કે સ્પર્શે નહીં. દ્રઢ, તો અટલ, અડગ. તન, તો કે શરીર, દેહ અને કાયા. એના પછીના શબ્દાર્થ છે મિત્રો તો કામ, તો કે વાસના, ઈચ્છા. નિવારવું, તો કે દૂર કરવું. આણે, તો લાવે. કાચ, તો વાણી. કાચ એટલે કાછડી, અહીં ચારિત્રના અર્થમાં થાય છે. ધન, તો ધન્ય. નવ, તો ના, નહીં. ભણે, તો કે બોલે, કહે. અને ઝાલે, તો પકડે, લે. કેની, તો કોઈની. તો હવે મિત્રો શબ્દાર્થ અહીંયા આપણે જોઈ લીધા. હવે આપણે કાવ્યની સમજૂતી લઈશું. તો આ કાવ્યની અંદર મેં તમને આગળ કીધું એ પ્રમાણે વૈષ્ણવજનના જે સાચા લક્ષણો છે એની વાત કરવામાં આવી છે. તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. તો મિત્રો સાચો વૈષ્ણવજન કોને કહેવાય એ અહીંયા બતાવ્યું છે. તો સાચો જે વૈષ્ણવજન છે એ બીજાના દુઃખને જાણી શકે છે, પારકાની પીડા છે એને જાણી શકે છે, સમજે છે, એને સાચો વૈષ્ણવજન છે એ કહેવાય છે. તો સાચો વૈષ્ણવજન છે એ પર દુઃખે ઉપકાર કરે, એટલે કે બીજાના દુઃખને દૂર કરે છે, બીજા ઉપર ઉપકાર કરે છે, છતાં પણ તે પોતાના મનની અંદર અભિમાન છે એ લાવતો નથી, એ ક્યારેય અભિમાન નથી કરતો, એ જ સાચો વૈષ્ણવજન છે. એના મનની અંદર ક્યારેય અભિમાન હોતું જ નથી. બીજી પંક્તિ લઈશું. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે. વાચ કાચ મન નિચ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તો જે સાચો વૈષ્ણવજન છે એ સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે, એ કોઈ પણ વ્યક્તિની નિંદા કરતો નથી. વાચ કાચ મન નિચ્ચળ રાખે, વાચ એટલે આગળ શબ્દાર્થમાં આપણે જોઈ ગયા વાણી, અને કાચ એટલે ચારિત્ર, અને મન એ નિર્મળ રાખે છે. તો એવો જે સાચો વૈષ્ણવજન છે એવી વ્યક્તિના માતાને ધન્ય છે એવું નરસિંહ મહેતા કહે છે. સમદ્રષ્ટિની તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે. જીવા થકી અશક્ય ન બોલે, પર ધન ન વજાલે હાથરે. તો જે સાચો વૈષ્ણવજન છે એ બધાએ તરફ સમાન દ્રષ્ટિ રાખે છે, એના મનની અંદર એકે ઈચ્છા નથી હોતી. તૃષ્ણા એટલે લાલસા, ઈચ્છા, એના મનમાં એકે જાતની ઈચ્છા હોતી નથી, એને બધું ત્યાગી દીધું હોય છે. પર સ્ત્રીને, પારકી સ્ત્રીને એ માતા સમાન જુએ છે. જીવા એટલે જીભ, જીભ વડે એ ક્યારે અશક્ય બોલતો નથી. પારકું ધન છે એને એ ક્યારે હાથ અડાડતો નથી, પારકા ધનમાં એને કંઈ રસ હોતો નથી. મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ સું તાળી રેલાધી, સકળ તીરથ તેના તનમાં રે. તો જે સાચો વૈષ્ણવજન છે એને મોહ માયા સ્પર્શતા નથી, મોહ માયામાં એનું મન છે એ લાગેલું હોતું નથી,
જ્યારે આપણા જેવા સામાન્ય માણસો છીએ તો આપણે મોહ માયામાં ફસાયેલા હોઈએ છીએ, એટલે કે આપણા સ્વજનોની જે મોહ માયા છે એમાં આપણું મન છે એ લાગેલું હોય છે. આપણા ભાઈ બહેન છે, આપણા માતા પિતા છે, બરાબર, તો એ બધામાં આપણું મન છે એ લાગેલું હોય છે. જ્યારે સાચો વૈષ્ણવજન છે એને મોહ માયાને ત્યાગી દીધા હોય છે, બરાબર. તો હવે એનું મન, એને વૈરાગ્ય મનમાં ધારણ કરી લીધું હોય છે, રામ નામને તાળી લાગી હોય છે, એટલે એને ભગવાનની ભક્તિમાં જેનું મન છે એ લાગેલું રહેતું હોય છે. દરેક તીર્થસ્થાનો છે એના શરીરની અંદર હોય છે. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નૃષયો તેનું દર્શન કરતા કુ એકોતેર તાર્યા રે. તો જે સાચો વૈષ્ણવજન છે એના મનની અંદર કોઈ પણ પ્રકારનો લોભ હોતો નથી અને એ કપટથી દૂર રહે છે. કામ ક્રોધ છે એ એના મનમાં આવતા નથી, એને ક્રોધ ક્યારેય આવતો નથી. તો એવો જે સાચા વૈષ્ણવજન છે એના લક્ષણો અહીંયા બતાવ્યા છે નરસિંહ મહેતાએ. તો નરસિંહ મહેતા કહે છે કે એવી વ્યક્તિનું દર્શન માત્ર કરવાથી 71 કુળ છે એ તરી જાય છે, એટલે કે 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. તો આવા સાચા વૈષ્ણવજન મળી જાય તો 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય એવું નરસિંહ મહેતાએ અહીંયા કહ્યું છે. તો મિત્રો, વૈષ્ણવજનના જે લક્ષણો છે એ આપણે અહીંયા જોયા. તો પહેલું કાવ્ય અહીંયા પૂરું થાય છે, એના પ્રશ્નો તમે લખી લેશો, બરાબર. મોટા પ્રશ્નો છે એ તમારે લખવાના રહેશે, સવિસ્તર ઉત્તર છે એ, બરાબર. બીજું શબ્દાર્થ કે એવું કંઈને લખવાનું નથી, બરાબર. એટલે એક વાક્યવાળાને એવા પ્રશ્નો લખવાના નથી, એ આપણે પછી લઈશું. અત્યારે સવિસ્તર ઉત્તર છે એ તમારી નોટબુકમાં ઉતારી લેશો. અસ્તુ, હવે પછીના પીરિયડમાં જોશું.